नमस्कार मित्रों, स्वागत छे तमारू मारी चेनल ज्ञान विश्व मां। हूँ छु प्रकाश राखोलिया अने तमे जोई रह्या छो ज्ञान विश्व। आ चेनल नी अंदर विविध शैक्षणिक माहितीओ, अभ्यासक्रमो तथा सरकारी योजना अने टेक्नोलॉजी विशेना विडियो अपलोड करवामां आवे छे। हजी सुधी जो तमे आ चेनल ने सब्सक्राइब ना करी होय तो सब्सक्राइब बटन उपर क्लिक करो अने बाजुना बेल आइकन उपर પણ ક્લિક કરો કે જેથી કરીને તમને આ ચેનલના નોટિફિકેશનો મળતા રહે। બાળ મિત્રો, આપણે જોઈ રહ્યા છીએ સ્વાધ્યાય 6.4 નો દાખલા નંબર 3, ધોરણ 8, પ્રકરણ 6, વર્ગ અને વર્ગમૂળ। વિડિયો ચાલુ કરતા પહેલા જો બોર્ડ પરના અક્ષરો તમે ના વાંચી શકતા હોય તો અહીંયા ઓપ્શનના 3 તબક્કાને ક્લિક કરી ક્વોલિટીનો જે ઓપ્શન છે એને વધુમાં વધુ પસંદ કરો કે જેથી બોર્ડ પરના અક્ષરો તમે વાંચી શકો। અહીંયા આપણે દાખલા 3 માં કુલ 6 દાખલા આપ્યા છે। બોર્ડ પર તમે 2 ની રકમ જોઈ શકો છો। 6 દાખલા આપણે આજ વિડિયોમાં ગણવાના છે, એટલા માટે વિડિયો થોડો લાંબો થશે। તો આપણે જોઈએ આ દાખલો, દાખલા 1 જેવો જ છે, પણ ફેર એટલો છે કે આમાં દશાંશ આપ્યા છે, માટે કે પોઈન્ટ આપ્યા છે। આપણે થોડી વાર માટે વિચારી લઈએ કે આમાં પોઈન્ટ છે જ નહીં। 2.56 ની બદલે ધારી લો કે અહીં 256 છે, અને એક સમજીને દાખલો ગણશો તો પણ દાખલો આવી જશે। પોઈન્ટ જોઈને ગભરાવવાની જરૂર નથી। જે નિયમ આપણે દાખલા 1 માટે વાપર્યા હતા એ જ નિયમ આપણે અહીંયા વાપરીએ તો 3 સંખ્યા છે, 1 2 ને 3, એટલે આપણે 1 નું જોડકું અને 2 નું જોડકું કરશું। તો 2 છે તો ક્યાં ભાગ ચલાવીએ? 1 એકુ 1, 1 એકુ 1 સાથે ભાગ ચલાવીએ। 2 માંથી 1 જાય તો 1। હવે જેની સાથે ભાગ ચલાવીએ આપણે, જેની સાથે ભાગ ચલાવીએ એની જ સાથે આપણે સરવાળો કરવાનો હોય છે, તો 1 ને 1 શું થઈ જશે? 2। હવે ઉપરથી ઉતાર્યા 56, પોઈન્ટ છે માટે આપણે અહીંયા પોઈન્ટ મૂકી દઈએ, અહીંયા પણ પોઈન્ટ મૂકી દઈએ। પોઈન્ટ 56 ઉતારીએ એટલે આપણે ત્રણેય જગ્યાએ પોઈન્ટ મૂકી દઈએ। અહીંયા 1.56 છે તો મારે એકમનો અંક 6 આવે એવી વસ્તુ ગોતવાની છે। તો અહીંયા ચોકે ચોકે 16 માં એકમનો અંક 6 છે અને છાંયે છાંયે 36 માં એકમનો અંક 6 છે। તો આપણે બંને મૂકીને વિચારી જોઈએ કે કેમાં ભાગ ચાલશે। તો અહીંયા 2 પોઈન્ટ આપણને ઓલરેડી આપ્યા છે, તો આપણે પોઈન્ટ આગળ કન્સિડર નથી કરતા। શા માટે? કારણ કે આપણે 0 પોઈન્ટ સાથે ગુણાકાર કરવાનો છે, એ હું તમને આગળ કહું। માત્ર આપણે 2 4 ગુણ્યા 4 ચોકે ચોકે 16 વાળું વિચારી લઈએ અને 2 છાંયે છાંયે 36 માટે ચોકે ચોકે 16 નો છગડો વધી પડીએ 4 2 8 ને 1 9 96। આપણે તો 1.56 એટલે કે 156 જોતા છે, આવતા જ નથી। હવે અહીંયા વિચારી લઈએ 6 6 36 નો છગડો વધી પડી 3, 6 2 12 ને 3 15, 156 આવી ગયા। 1.56 જોઈએ છે પણ આપણો ભાગ 6 એ ચાલશે એ આપણને ખ્યાલ આવી ગયો। તો હવે આપણે 6 એ ભાગ ચલાવીએ તો 2.6 નો આપણે ક્યાં ભાગ ચલાવીએ છીએ? 0.6 સાથે। 2.6 નો આપણે ક્યાં ભાગ ચલાવીએ છીએ? 0.6 સાથે આપણે ભાગ ચલાવીએ, અહીંયા 0.6 થઈ જાય ને, 0.6 0.6 સાથે આપણે ભાગ ચલાવીએ તો આપણને શું મળે? 1.56। 2.6 નો ક્યાં ભાગ ચલાવ્યો? 0.6 સાથે। એટલા માટે આપણે 156, આપણે જ્યારે 26 ગુણ્યા 6 કર્યા હતા ત્યારે મેં તમને પોઈન્ટ લખવાની ના પાડી હતી કે આપણને ગણતરી સરળ પડે। તો 1.56 માંથી 1.56 કાઢીએ તો 0.00 આવી ગયું। અહીંયા આપણે સરવાળો કરીએ, 6 6 12 નો બગડો વધી પડીએ 2 ને 3, તો 3.2 આવ્યું। હવે અહીંયા નીચે 0 આવી ગયું એનો મતલબ એવો કે આપણો દાખલો પૂરો થઈ ગયો, આપણને વર્ગમૂળ મળી ગયું। તો આપણે લખીએ 2.56 નું વર્ગમૂળ બરાબર થશે 1.6। એક બીજી વસ્તુ તમને નાનકડી કહી દઉં કે અહીંયા પોઈન્ટ પછી 2 આંકડા છે, પોઈન્ટ પછી 2 આંકડા છે, તેનું વર્ગમૂળ કરો તો 1 આંકડા પછી પોઈન્ટ આવે। અહીંયા પોઈન્ટ પછી 2 આંકડા છે, વર્ગમૂળ કરો તો 1 આંકડા પછી પોઈન્ટ આવે। વિડિયોને પોઝ કરી દાખલો તમારી નોન પોથીમાં ઉતારી લો। બાળ મિત્રો, દાખલો નંબર 1 જોયા બાદ હવે આપણે દાખલા નંબર 2 જોઈએ, તેમાં છે 7.29। આપણે માની લઈએ કે 729 જ છે, 7.29, અને આપણે 3 છે, 1 2 ને 3 સંખ્યા આપી છે, એટલે પહેલું જોડકું આપણે 1 ની બનાવશું અને ત્યારબાદ આપણે 2 લેશું। હવે 1 નું જોડકું બનાવીએ તો અહીંયા આપણી પાસે 7 છે, તો 2 2 4 સાથે ભાગ ચલાવાય, કારણ કે 2 3 તેની 9 સાથે ભાગ ચલાવીએ તો સંખ્યા વધી જાય છે, તો આપણે એનો ભાગ ચલાવશું 2 2 4 2 2 4 સાથે આપણે ભાગ ચલાવ્યો તો 7 માંથી 4 જાય તો વધે 3। હવે 7 માંથી 4 જાય તો 3 વધે,
जेनी साथे आपने भाग चलायो छे एनी साथे एनो सरवाळो करवानो, तो 2 ने 2 बनी जाए 4। હવે આપણે ઉપરથી ઉતારીએ 0.29, તો બધી જ જગ્યાએ આપણે પોઈન્ટ મૂકી દઈએ। છેલ્લે જવાબમાં મેં અહીંયા કીધું એ રીતે પણ પોઈન્ટ મૂકી શકાય અને અત્યારથી પણ મૂકી શકાય, બંને સરખું। 3.29 છે મતલબ કે એકમનો અંક 9 છે, તો મારે કઈ સંખ્યા સાથે ભાગ ચલાવું તો 9 આવે, તો એક તો છે 3 તેડી 9 અને છે 77 49, એટલે કે જ્યાં 49 નો અંક 9 છે આપણે 9 જોતા છે, તો આપણે 4 3 × 3 = 3 × 3 = 7 7 × 7 = 9 = 0 = 0 = 0 = 0 = 0 = 0 = 0 = 0 = 0 = 0 = 0 = 0 = 0 = 0 = 0 = 0 = 0 = 0 = 0 = 0 = 0 = 0 = 0 = 0 = 0 = 0 = 0 = 0 = 0 = 0 = 0 = 0 = 0 = 0 = 0 = 0 = 0 = 0 = 0 = 0 = 0 = 0 = 0 = 0 = 0 = 0 = 0 = 0 = 0 = 0 = 0 = 0 = 0 = 0 = 0 = 0 = 0 = 0 = 0 = 0 = 0 = 0 = 0 = 0 = 0 = 0 = 0 = 0 = 0 = 0 = 0 = 0 = 0 = 0 = 0 = 0 = 0 = 0 = 0 = 0 = 0 = 0 = 0 = 0 = 0 = 0 = 0 = 0 = 0
અથવા તો 329 તો આ ચાલશે નહીં। હવે અહીંયા આપણે વિચારીએ 57 49 નો નવડો વધી પડી 4 7 6 28 29 30 31 ને 32 3.29 જોતા છે આ 329 થઈ ગયા તો આપણે ક્યાં ભાગ ચલાવશું 57 49 સાથે એટલે કે 4.7 એનો ભાગ ચલાવીએ છીએ આપણે 0.7 સાથે એટલા માટે અહીંયા આપણે 7 લખીએ અહીં પોઈન્ટ છે તો 0.7 થઈ ગયા 4.7 નો ભાગ ચલાવીએ 0.7 સાથે તો હવે પોઈન્ટ પછી એક આંકડો પોઈન્ટ પછી આ બે આંકડા ટોટલ થયા પોઈન્ટ પછી બે આંકડા તો એક અને બે આંકડા પછી પોઈન્ટ મૂકીએ તો 3.29 થઈ ગયા એટલા માટે મેં તમને કીધું હતું કે આપણે અહીંયા પોઈન્ટની ગણતરી કરવી નથી તો આ બની ગયા 3.29 તો શૂન્યમાં બેમાંથી બે જાય તો શૂન્ય ત્રણમાંથી ત્રણ જાય તો શૂન્ય તો અહીંયા શૂન્ય શૂન્ય આવી ગયો મતલબ કે આપણો દાખલો તો પૂરો થઈ ગયો। આનો આપણે સરવાળો બાકી છે કરી લઈએ તો કે 7 ને 7 14 નો ચોગડો વધી પડી 1 4 ને 1 5 તો કે 5.4 તો આપણે લખીએ વર્ગમૂળમાં 7.29 નું વર્ગમૂળ 7.29 નું વર્ગમૂળ થશે 2.7। અહીંયા ફરી એકવાર આપણે પોઈન્ટ પછી બે આંકડા છે તો વર્ગમૂળમાં પોઈન્ટ પછી એક આંકડો થઈ જાય પોઈન્ટ પછી ચાર આંકડા હોય તો વર્ગમૂળમાં પોઈન્ટ પછી બે આંકડા થઈ જાય। વિડિયોને પોઝ કરી દાખલો બે તમારી નોંધપોથીમાં ઉતારી દો। બાળ મિત્રો આપણે પહેલો બીજો દાખલો જોયા બાદ હવે ત્રીજો અને ચોથો દાખલો જોઈએ તો ત્રીજો દાખલો છે 51.84 તો લખીએ આપણે 51.84 ચાર સંખ્યા છે ચાર અંકો છે તો આપણે બે ની જોડી બનાવીએ પહેલા 51 ની અને ત્યારબાદ 84 ની તો 51 માં આપણે ક્યાં ભાગ ચલાવીએ તો કે 57 49 ને 88 64 તો 49 એ ભાગ ચાલે 64 તો વધી જાય છે તો આપણે ભાગ ચલાવીએ 57 49 51 માંથી 49 જાય તો 2 આપણે આ રીતે કરી શકીએ 11 અહીંયા થઈ ગયા 4 4 માંથી 4 જાય 0 11 માંથી 9 જાય તો 2 ઉપરથી ઉતાર્યા 0.84 તો અહીંયા પણ આપણે શું મૂકી દેશું એક પોઈન્ટ। હવે જેની સાથે આપણે ભાગ ચલાવ્યો હતો એની જ સાથે આપણે સરવાળો કરવાનો છે તો કે 7 ને 7 શું બની જશે તો કે હવે બની ગયા 14। હવે આપણી પાસે છે 2.84 એટલે કે એકમનો અંક 4 હોય એવી સંખ્યા તો અહીંયા આપણી પાસે બે એવી સંખ્યા છે કે જેના એકમનો અંક 4 આવે 2 2 4 અને 88 64 તો અહીંયા એકમનો અંક 4 છે અહીંયા 4 છે તો આપણે બંને વિશે વિચારી જોઈએ તો આપણે બંને વિશે વિચારીએ તો અહીંયા 14 તો આપણને આપ્યા છે તો પહેલા આપણે લઈએ 2 2 4 હું પોઈન્ટ આગળ નથી લખતો કારણ કે આપણે એની જરૂર નથી અને બીજો આપણે શું છે ક્યાં 4 આવે છે 88 64 છે તો 14 8 × 8 બે તો 4 માં 4 આવે 88 64 માં 4 આવે આપણેમાંથી જે સંખ્યામાં આપણને આની આ સંખ્યા મળે એ આપણી સંખ્યા તો 2 2 4 4 2 8 અને 2 1 2 અહીંયા 2.84 છે અહીંયા આપણને 284 મળી આપણી સંખ્યા આપણને મળી ગઈ તો આપણે આ ગુણાકાર કરવાની જરૂર રહેતી નથી અહીંયા 2.84 છે આપણને ભલે 284 મળ્યા આવી 2.84 બની ગઈ અહીંયા આપણે કેટલા વડે ભાગ ચલાવીએ તો કે 0.2 વડે 0.2 વડે
तो अहीं आपणो गुणाकार थशे, सरवाळो पण थशे 0.2 साथे, एटले के 14.2 नो 0.2 साथे भाग चलावीए तो जवाब आवे 2.84। अहीं 14.2 अने 0.2 पॉइंट पछी एक आंकड़ा, पॉइंट पछी एक आंकड़ा, टोटल थया 2, एक अने 2 आंकड़ा पछी पॉइंट, एटले 2.84। ख्याल आवी गयो? एटला माटे शरूआतमां पॉइंट लखो नहोतो। तो हवे बस आपणो तो आपणे जे गोतवुं हतुं ए आपणने मळी गयो, आपणो भाग चाली गयो। तो बादबाकी करीए, 0 8માંથી 8 જાય 0, 2માંથી 2 જાય તો 0। અહીં આપણે સરવાળો કરી નાખે, 2 ને 2 4, 4 પોઈન્ટ ના પોઈન્ટ, 4 ને 0 4, 1 ને 1, તો અહીંયા આપણને વર્ગમૂળ મળ્યું 7.2। તો આપણે લખીએ વર્ગમૂળમાં 51.84 બરાબર કેટલા થશે, તો કે 7.2। જો તમને પોઈન્ટ મૂકવામાં આમ તેમ થતું હોય કે ના સમજ પડતી હોય તો અહીંયા પોઈન્ટ મૂકવો નહીં, પાછો મૂકો, પણ પોઈન્ટ ના મૂકો તો જવાબ ખોટો આવે, પણ પોઈન્ટ મૂકો, પણ ક્યારે મૂકો કે જવાબ ઉપરથી। અહીંયા જુઓ આપણી જે રકમ હતી એમાં પોઈન્ટ પછી 2 આંકડા છે, તો જવાબમાં વર્ગમૂળ લઈએ છીએ એટલે પોઈન્ટ પછી 1 આંકડો આપણો થઈ જાય। ત્યારબાદ આપણે ચોથો દાખલો જોઈએ, તો ચોથો દાખલો આપણને આપ્યો છે 42.25। તો આપણે લખીએ 42.25, ચાર અંકો છે મતલબ ભભી ના ભાગ પાડીએ 42 અને 25, તો 42 નો ક્યાં ભાગ ચલાવીએ, તો કે 6 6 36 સાથે 37 37 49 વધી જશે, તો આપણે ભાગ ચલાવીએ 6 6 36, અહીંયા થશે 12, અહીંયા થશે 3, 3 માંથી 3 જાય તો 0, 12 માંથી 6 જાય તો 6, જેની સાથે ભાગ ચલાવ્યો એની સાથે જ સરવાળો કરીએ, એટલે 6 સાથે ભાગ ચલાવ્યો તો 6 સાથે જ સરવાળો કરીએ, તો કે 6 ને 6 12, ઉપરથી ઉતાર્યા 25 અથવા તો 0.25, તો બધી જગ્યાએ આપણે પોઈન્ટ મૂકી દેવાનો। તો હવે થઈ ગયા 6.25, તો આપણે કોની સાથે ભાગ ચલાવવો પડશે, તો 5 એકમનો અંક આવે એક પાસે એક જ સંખ્યા છે, અહીંયા આપણી પાસે 2 સંખ્યા હતી 2 અને 8 આગલા દાખલામાં, પરંતુ અહીંયા તો 5 આવે એવી એક જ સંખ્યા છે કે 5 5 25 સાથે ભાગ ચલાવવો પડે, તો 12.5 અને એનો 0.5 સાથે આપણે ગુણાકાર કરવો હોય તો 5 5 25 નો 5 નો વધી પડી 1, 5 2 10 ને 11, 5 5 25 નો 5 નો વધી પડી 2, 5 2 10 ને 2 12 નો બગડો વધી પડી 1, 5 1 5 ને 6, પોઈન્ટ પછી 1 આંકડો, પોઈન્ટ પછી 1 આંકડો, ટોટલ પોઈન્ટ પછી 2 આંકડા, તો 1 અને 2 આંકડા પછી પોઈન્ટ, એટલે કે 625। તો આપણે 0.5 સાથે આપણે ભાગ ચલાવીએ, 0.5 સાથે આપણે 0.5 સાથે ભાગ ચલાવીએ તો શું આવશે, 6.25। બાદબાકી કરીએ 0 0 0, અહીંયા આપણો જવાબ તો આવી ગયો બાળ મિત્રો, તો આપણે શું કરવાનું છે, માત્ર જે સરવાળો બાકી છે એ કરી લઈએ, 5 ને 5 10 ની 0, પોઈન્ટ ના પોઈન્ટ વધી પડી 1 1 2 ને 1 3 અને 1 ના 1, એટલે કે 13.0 અથવા તો 13। અહીંયા આપણા 42.25 રકમ આપણને આપી હતી, તો વર્ગમૂળમાં 42.25 બરાબર એનો વર્ગમૂળ શું આવશે, તો કે 6.5। પોઈન્ટ પછી 2 આંકડા છે તો વર્ગમૂળ કાઢીએ તો પોઈન્ટ પછી 1 અંક આવે। દાખલો 4 આપણે ગણી લીધો, વિડીયોને પોઝ કરી તમારી નોંધપોથીમાં ઉતારી લ્યો। દાખલા 4 સુધી જોયા બાદ આપણે દાખલો 5મો, એટલે કે 3 નો પેટા દાખલો 5 છેલ્લો દાખલો આપણે જોઈએ, તો 31 36, તો આપણે લખી લઈએ 31.36। ચાર અંકો છે એટલે બબે નું વિભાજન કરીએ, તો 31 માટે વિચારીએ તો અહીંયા આપણે ક્યાં ભાગ ચાલે, તો કે 5 5 25 એ ભાગ ચાલશે, 6 6 36 એ ભાગ ચલાવીએ તો એક વધી જાય છે, તો આપણે ક્યાં ભાગ ચલાવીએ, તો કે 5 5 25, 5 5 25 સાથે આપણે ભાગ ચલાવીએ તો અહીંયા થઈ જશે 11, અહીંયા થશે 2, 11 માંથી 5 જાય તો 6, ને 2 માંથી 2 જાય તો 0। હવે જેની સાથે આપણે ભાગ ચલાવ્યો એની સાથે જ આપણો સરવાળો કરવાનો હોય, તો કે 5 અને 5 હવે બની જશે 10। દાખલો આપણે આગળ ચલાવીએ, અહીંયાથી ઉપરથી ઉતાર્યા 0.36, હરેક જગ્યા ઉપર આપણે પોઈન્ટ મૂકી દઈએ, હવે 6 આવતા હોય એકમનો એવી સંખ્યા ગોતવાની છે, તો આપણી પાસે એવી કઈ કઈ સંખ્યા છે, તો કે 2,
एक तो चोके चोके 16 માં એકમ નો અંક 6 આવે અને છાયે છાયે 36 માં એકમ નો અંક 6 આવે તો આપણે બંને ટ્રાય કરીને જોઈ લઈએ કે કઈ સંખ્યા મળે છે તો અહીંયા 10 પોઈન્ટ ઓલરેડી આપ્યા છે 10.4 એને ગુણ્યા 0.4 સાથે ભાગ ચલાવશું અને બીજું 10.6 એને ગુણ્યા 0.6 તો આગળ પોઈન્ટ વિચારતા ની પોઈન્ટ આપણે જવાબ આવે પછી મૂકી દેશું ચોકે ચોકે 16 નો છગડો વધી પડી એ 4 0 0 અને 1 ના 1 4 1 4 પોઈન્ટ પછી એક અંક પોઈન્ટ પછી એક અંક ટોટલ થયા 2 તો જવાબમાં 2 અંક પછી પોઈન્ટ એટલે 1 અને 2 પછી પોઈન્ટ એટલે કે 4.16 આપણે તો 6.36 જોતા છે તો આટલો ગુણાકાર કામ આવશે નહીં અહીંયા આપણે વિચારીએ તો અહીંયા 6636 નો છગડો વધી પડી 3 6 ગુણ્યા 0 એટલે કે 0 0 વત્તા 3 એટલે કે 3 6 1 6 પોઈન્ટ પછી એક અંક અહીંયા પણ પોઈન્ટ પછી એક અંક ટોટલ થયા 2 પોઈન્ટ પછી અંક તો કે 1 અને 2 અંક પછી પોઈન્ટ એટલે કે 6.36 આપણે જે જોતું તો એ આપણને મળી ગયું તો આપણે શેની સાથે ભાગ ચલાવ્યો 0.6 સાથે તો અહીંયા પણ આપણે લખી નાખ્યા 0.6 અથવા તો 0.6 શું આવશે 10.6 નો પોઈન્ટ સાથે ભાગ ચલાવીએ તો 6.36 બાદબાકી કરના કે 0 0 0 આપણો જવાબ તો આવી ગયો નીચે 0 આવ્યા છેદમાં એટલે આપણો જવાબ આવી ગયો તો આપણે આનો સરવાળો કરના કે 6 ને 6 12 નો બગડો વધી પડી 1 1 વત્તા 0 વત્તા 0 એટલે કે 1 અને 1 ના 1 તો કે 11.2 આપણો જવાબ તો અહીંયા છે 5.6 તો આપણે લખી શકીએ 31.36 નું વર્ગમૂળ થાય 5.6 વિડિયો ને પોઝ કરી દાખલો તમારી નોંધપોથી માં ઉતારી લ્યો બાળ મિત્રો વિડિયો જોવા માટે ખૂબ ખૂબ આભાર આ વિડિયો ને લાઈક કરો જો હજી તમારા મિત્રો સાથે આને શેર ના કર્યો હોય તો આ વિડિયો ને શેર કરજો અને મારી આ ચેનલ ને કે જ્ઞાન વિશ્વ ને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં ચોક્કસ થી આ ચેનલ ને તમે સબસ્ક્રાઇબ કરજો થેન્ક્સ ફોર વોચિંગ ફરી મળશું બીજા વિડીયોમાં